સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડોક્ટર વિજયભાઈ દેસાણીએ અપ્તિક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી, જેમાં ઉપકુલપતિ ડોક્ટર વિજયભાઈ દેસાણીએ પોતાના એક વર્ષના કાર્યકાળ વિશે ચર્ચા કરી હતી તથા આગામી સમયમાં થનાર પ્રોજેક્ટ અંગે માહિતી આપી હતી. ત્યારે અપ્તિક મીડિયાના મેનેજિંગ એડિટર સતીશકુમાર મહેતાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ વિજયભાઈ દેસાણીને શુભેચ્છાઓ પાઠવી હતી. સરકારને મેં પત્ર લખ્યો છે, મિશન અને વિઝન એમાં પણ પ્રેસિયસ છે બધા પ્રોજેક્ટ. દાખલા તરીકે એક વર્ષમાં અમે જો વાત કરું તો એક તો આઈએસ આઈપીએસ ટ્રેનિંગ સેન્ટર જે ગુજરાતની કોઈની યુનિવર્સિટીમાં નથી, એક કર્યું. બીજું બાયોમેટ્રિક્સ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો માટે અગ્રો ઇસ્યુ હતો. ત્રીજું સિદ્ધાંતો સાથેની, આજની મારી ખાસ વિષય છે કે સિદ્ધાંતો સાથે અમે ક્યારેય આટલા કેટલાય બનાવો બન્યા સારા નરસા, પણ બાંધછોડ કરી નથી અને હિંમતપૂર્વકના નિર્ણયો લીધા છે. આવતા દિવસોમાં આખું તંત્ર કોમ્પ્યુટરાઇઝ, ERP સોલ્યુશન, એટલે તમે અહીંયા બેઠા બેઠા તમારે જે કંઈ જરૂરિયાત હોય જોઈ શકો. PhDમાં આ વખતે કેટલા એડમિશન થશે, કેટલી જગ્યા છે, કોઈ ફી ભરવી હોય, ફોર્મ ભરવા હોય, બધું જ ઓનલાઈન થઈ જાય. ERP સિસ્ટમ કરીએ છીએ. બીજું, લાઇબ્રેરી આપણે ત્યાં ખૂબ સારી છે, 1,00,000થી વધારે પુસ્તકો પણ છે, પણ હવે 6 કરોડના ખર્ચે નવી લાઇબ્રેરી, અલ્ટ્રા મોડર્ન અને ડિજિટલ. એક બીજું, ભવનોમાં ખાસ કરીને આ તમારો વિષય છે એટલે જર્નાલિઝમ, તો અત્યારે આખું અલગ રીતે બધું ચાલે છે. આ ઘણા વર્ષો જૂનું છે તો એ અપડેટેડ થાય આખું, એમાં પણ મારું પ્લાનિંગ છે કે ભાઈ આ ઓલી વાત તો મેં આપતે દિવસે નિર્ણય જ કરાવી દીધો. ઇમ્પોર્ટન્ટ છે એમાં બે વસ્તુ છે, એક ભાષાનું પ્રભુત્વ કે આપણી ગુજરાતી ભાષા પ્રમોટ કરવા માટે ખૂબ હવે ઘણો સમય આવી ગયો છે. તો અત્યારના છોકરાઓને એવું ગુજરાતી બોલે છે ને એવું લખે છે બરાબર છે કે આપણને શરમ આવે. સાચી વાત છે, એવું છે. એ એક ખાસ કરીને લોકોને ગુજરાતી ભાષા પ્રત્યે ગૌરવ, એને કેવી રીતે આપણે પ્રમોટ, ભાષાને કેમ કરવી, આપણી માતૃભાષા છે. સાચી વાત છે, એટલે આખું એકેડેમિકલી આખું સરસ થાય. અને પહેલાં ઘણીવાર વિદ્યાર્થી જૂની સિસ્ટમ પ્રમાણે ઓલ્ડ SSC પાસ હોય તો પણ એનું કેલિબર બહુ ઊંચું હતું, એને તમે એને ન કરી શકો. સરસ જ એનું બધું, માનો કે અરજી લખવી હોય તો એ સારામાં સારી રીતે જ લખી શકે. અત્યારે મને ખબર છે તમારી વાત બહુ સાચી છે. ફ્લોર ઉપર કામ કરેલું હોય તો જ આવડે, એટલે જ ઓલી ઇન્ટર્નશિપ પાછી આપણે આવતા ટર્મ છે. બીજું મોટા મોટો સાહેબ એવું થઈ ગયું છે કે આપણે નથી ઇંગ્લિશ પર નથી ગુજરાતી, આજના બાળકોના પહેલા રાખી દીધા છે કે ભાષાથી એટલા બધા દૂર થઈ ગયા છે. તો આજે એના આપણા જે વર્ડને એને મિનિંગો ગુજરાતીના તો કાઢવા અમુક પઘરા પડી ગઈ છે એના કેવા શું માગે છે. ઘણીવાર આપણે ડાયલેમામાં હોય એવું લાગે છે કે બાળકને ઇંગ્લિશમાં બેસાડવું કે ગુજરાતીમાં બેસાડવું. આ આ દરેક ગુજરાતીમાં બેસાડીને પછી જે ભાષા ઉપર જે આવવું જોઈએ એ આવતું નથી, આવતું આ એટલે નથી આવતું. અમે એ જેમ કે ગુજરાતી ભવસ છે એમાં કે કેવું ગુજરાતી વધારે સારી રીતે પ્રમોટ થાય એવું કંઈક આપણે કરવું જોઈએ. સાચી વાત છે, આપણી ભાષા માતૃભાષાથી જો આપણા આપણા વિદ્યાર્થીઓ નહીં મળે તો આપણા માટે શરમજનક નહીં થાય. એક અમે નિર્ણય કાલે કર્યો સારો, જે ગુજરાતીમાં થીસીસ એક્સેપ્ટ કરવા 2017નો જે નિર્ણય હતો એમાં ફેરફાર કર્યો. કારણ કે ઘણીવાર અત્યારે એવું લાગે છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ ગુજરાતી ભાષાને પ્રમોટ કરે છે. આપણું એક કેન્દ્ર એવું ચાલે છે કે કેરાલામાં પણ ગુજરાતી વસતા હોય તો એને ગુજરાતી પ્રત્યેનો લગાવ રહે, એના બાળકોને આ છે તે છે, અને આપણી ભાષાનો પ્રચાર પ્રસાર થાય આપણી, એવો પ્રયત્ન ત્યાં આપણે કરતા હોય તો અહીંયા તો આપણે કરવું. એટલે અમે એકાલ નિર્ણય કર્યો કે પ્લેગેરિઝમ બધા થીસીસ છે કે ગુજરાતીમાં પણ સ્વીકારશું. એટલે આવી એક નવું મોટો યશસ્વી પ્રોજેક્ટ 10 કરોડના ખર્ચે એક આખું ઓડિટોરિયમ યુનિવર્સિટીમાં બનાવીએ છીએ. સ્પોર્ટ્સમાં તમામ ગ્રાઉન્ડ આપણી પાસે છે, હવે સ્પોર્ટ્સ હોસ્ટેલ એ પણ 3 કરોડના ખર્ચે આપણે બનાવીએ છીએ. અને રાજ્ય સરકાર શ્રીનો જે એણે અહીંયા આદરણીય વિજયભાઈ રૂપાણી અહીંયા પધાર્યા હતા કાર્યક્રમમાં,
યુવક મહોત્સવમાં, ત્યારે એણે સ્ટડી ઇન ગુજરાતની વાત કરી હતી, અહીંથી જ ઇનિશિયેટિવ લઈ. તો અમે એક આખું ટ્રાન્ઝિટ આવું છે, અત્યારે આપણે ત્યાં 33 જેટલા વિદેશના વિદ્યાર્થીઓ ભણે છે, પણ એની ડ્રાઈવ લઈ સરકારની સાથે, અને એક આખું 40 રૂમનું બીજું ટ્રાન્ઝિટ હાઉસ આવતા મહિને અમે લોકાર્પણ એનું કરવાના છે, બની ગયું છે આપણે ત્યાં. એટલે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ વિદેશના અહીંયા આપણે ત્યાં આવે, એજ્યુકેશન ટુરિઝમ. અને એના માટે અમે બીજા બે કોર્સ, ટુરિઝમનો કોર્સ સાથે સાથે લેંગ્વેજ લેબ, એ પણ અમારા એજન્ડામાં આવતા વર્ષમાં છે, એટલે એ પણ અમે કરવાના છીએ. બીજું ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરી જે સૌરાષ્ટ્રમાં નથી, એને લીધે તમારે બહાર જવું પડે બહુ દૂર. અહીંયા હોય તો ઓછા ખર્ચમાં એ થઈ શકે, અને ઇન્ડસ્ટ્રીને, ડ્રગ ઇન્ડસ્ટ્રી હોય કે બીજી ઇન્ડસ્ટ્રી, બહુ લાભ મળે. એટલે આ પણ અમે એના માટે સરકારશ્રી પાસે પૈસામાં દરખાસ્ત મૂકી છે, ફંડ પણ માંગ્યું છે. અને અમારા જૂના જે પ્રોજેક્ટો, દાખલા તરીકે અમે 12 ઓલા સેનિટરી પેડ મશીન આપ્યા, વેન્ડિંગ મશીન આપ્યા, પછી પર્યાવરણના ઓલા માટે અમે સાયકલો પણ આપી છે. નાના વિષયો પણ અત્યારના સમયમાં ખૂબ અગત્યના છે. બીજું, આપણો આખો ડેટા છે, ડિગ્રી સર્ટિફિકેટ બધો, એ આપણે નેડમાં, નેશનલ એકેડેમિક ડિપોઝિટરી, સરકારે એક બેંક બનાવી છે કે અમે તમારો ડેટા સાચવશું, તમે અહીંયા મોકલો. 27,800 ડિગ્રી આપણે બધી આ વખતે એનામાં નાખી દીધી, અને સરકારનો અભિનંદન પત્ર મળ્યો 31 ડિસેમ્બર પહેલા, એમાં આપણે નાખી દીધી. વિદ્યાર્થીને પોતાના ફેમિલીને પણ એની મહત્વતા દેખાય. તમારી વાત સાચી કે ભાઈ, કોઈ વિદ્યાર્થી દીકરો કે દીકરીને ડિગ્રી મળે એટલે એનો આખો પરિવાર રાજી થાય, અને હવે એક આખો નવો અધ્યાય એનો શરૂ થાય છે. હવે એ આખો ફિલ્ડમાં આવવાનો છે, એના માટે વિદેશ તો આપણે અહીંથી જઈએ છીએ, પણ અહીંયા પણ વધારે વધારે પેરેન્ટ્સ આવે. હા, એક છે, અમે એક કરી શક્યા છીએ, આપણે ત્યાં 100 વધારે ગોલ્ડ મેડલ આપીએ છીએ. એ બધા મધર ફાધર પણ આવે છે, ત્યાં ફોટોગ્રાફ લેવડાવે છે રાજ્યપાલ સાહેબ, અને એને ભોજન પણ આપણે કરાય. ગોલ્ડ મેડલ છે કે આવે છે, હા, એટલે થાય છે. જે ઉન્નતિ પે જે તો ભલે ગોલ્ડ મેડલ ડિગ્રી તો મળે છે, હા, ડિગ્રી સાચી વાત છે તમારી, એ પણ અમે યુનિવર્સિટી પ્રયત્ન કરે છે, એવો પ્રયત્ન કરવો છે કે એને પણ ગરીબમાં આપણી યુનિવર્સિટી ડિગ્રી છે, ગરીબ બરોબર બરોબર છે, ફેમિલીને બિલીવ કરીએ, એ પણ લોકો થાય કે ભાઈ આ ડિગ્રી પણ મહત્વ ના ના બરોબર છે. અમે એક બાયોમેટ્રિક્સ જેવાળું છે, એ પણ ઘણા વર્ષોથી પેન્ડિંગ હતું, એ અમારા સમયમાં થયું, વિદ્યાર્થી અને બધા જ ભવનો, નિર્ણય અઘરો હતો પણ અમે કરી શક્યા છીએ, એટલે અમારું, હા, હાર્ડ છે. અને બાકીનું પ્રક્રિયા તો તમે તો બધે ખ્યાલ છે તમને, નાનું મોટું બધું એવું છે. બાકી બસ અત્યારે તો આટલું છે, નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો અને સિદ્ધાંતોને સાથે રાખી અને યુનિવર્સિટીની ગરિમા વધે એવો એક પ્રયત્ન કરીએ છીએ. મને તમારા બધાનો સાથ સહકાર છે, આશીર્વાદ છે બધાના. આવતા દિવસોમાં મેં આપને વાત કરી ને, એટલે પબ્લિકલી બીજી કોમન સ્ટુડન્ટ સિવાય પણ લોકો જોઈન થઈ શકે, જેમાં બુક ફેર કરીએ, અમારી ઈચ્છા એવી છે કે યુનિવર્સિટી ખાલી ભણાવવા કે ડિગ્રી આપવી એ સિવાય બહાર નીકળે, એવા પ્રોજેક્ટો અમે કર્યા પણ ખરા, અને હજી અમારું પ્લાનિંગ છે જ. દાખલા તરીકે પ્રજાનું ઇન્વોલ્વમેન્ટ રહે, ભવ્યતા શું છે યુનિવર્સિટી, હા, એવો કાયમી પ્રોજેક્ટ અમે એક કરવા માંગીએ છીએ, જે અમારું ડ્રીમ છે કે એકેડેમિકલી, દાખલા તરીકે હમણાં જ આ 2 દિવસ પહેલાનો જ વિચાર છે,
સૌરાષ્ટ્રના અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવો, દાખલા તરીકે ભીખુદાનભાઈ ગઢવી. તો ભીખુદાનભાઈ ગઢવીનો બે દિવસનો સેશન થાય, સવાર બપોર સાંજ, સવાર બપોર સાંજ. એ વસ્તુને અમે ઓડિયો વિડીયો રેકોર્ડિંગ કરીએ અને સાચવીએ. દાખલા તરીકે નરોત્તમભાઈ પલાણ, ઇતિહાસ અને પુરાતત્વ વિશે એને જે આખી જિંદગી અભ્યાસ કરીને મળ્યું છે એનો નિચોડ, એ બધી વસ્તુ સચવાય. તો આવા અલગ અલગ એવી રીતે સ્પોર્ટ્સમાં, એવી રીતે નાટકમાં, દાખલા તરીકે ભરતભાઈ યાજ્ઞિક, તો નાટક શું છે, કેવી રીતે પોતાનું જીવન તો આવે છે ટૂંકમાં, પણ આ બધા અલગ અલગ ક્ષેત્રો, દાખલા તરીકે પત્રકારત્વ, એમાં પણ તો વધારે વધારે મહાનુભાવો, 50 જેટલા મહાનુભાવો આઈડેન્ટિફાઈ કરી જુદા જુદા ક્ષેત્રના. દાખલા તરીકે સંગીત તો આપણા કાંતિભાઈ સોન છે. તો આ બધી વસ્તુ એ ભેગી થાય સૌરાષ્ટ્રના, આપણા રિજિયનના, અને આપણે એને પબ્લિક માટે એને આપણે સ્ટોર કરી શકીએ અને આપણી વેબસાઇટ ઉપર મુકાય, અને વેબસાઇટ ઉપર મુકાય, બધા જોવે. એટલે આવો પ્રયત્ન આપણો અમે ભવિષ્યમાં કરવાનો છે. આખો અમારો આ જે ડ્રીમ પ્રોજેક્ટ છે, 100% આપણે હારે કરીએ, અને આપણો જે વારસો છે એને આપણે જાળવી શકીએ એના માટેનું આ કામ છે. અને આ કામ પ્યોરલી એકેડેમિક છે, પ્યોરલી એકેડેમિક છે. આખા આવા 50 લોકો સાંભળે, પાર્ટિસિપેટ કે નથી, એને પણ થોડું જાણવું હોય, પ્રશ્નો તરીકે એને પણ એક તક મળતી હોય, આ બધા ડિગ્રી સાથે વાતચીત થાય, ડેટા બહુ સરસ, એનો ઇન્ટરવ્યુ થાય, એની સાથે સાથે કન્વર્ઝેશન થાય, વાર્તાલાપ થાય, આવું થાય. દાખલા તરીકે પૂજ્ય મોરારી બાપુ, એ રામચરિત માનસ ઉપર 2 દિવસ ખાલી તમને એનો ઇન્ટરવ્યુ આપે કે બોલે કે આખી માહિતી આપે, અને એને આપણે સાચવીએ. એની કથા તો સચવાયેલી છે, પણ એને તમે એ અલગ પરિપ્રેક્ષ્યમાં એને તમે ક્વેશ્ચન આન્સર થાય, અને તમારે જે વધારે જાણવું છે એ થાય, તો એ થાય. પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, એટલે અલગ અલગ ક્ષેત્રમાં બધું થાય. અને આપણે એ પ્રમાણે અમારો વિચાર છે કે આવું એક કરવું, એક મ્યુઝિયમ આપણું બધી વસ્તુઓ સચવાય. દાખલા તરીકે રજવાડાના ઇતિહાસ, દાખલા તરીકે બાકીનું બધું. હમણાં થોડી વાર પહેલાં વાત થતી હતી, થોડા સમય પહેલાં, આદરણીય વિષ્ણુભાઈ પંડ્યા સાથે, કે મેઘાણી એઝ એ હોલ, કે મેઘાણીએ તો ખૂબ બધું સાહિત્ય, કેટલી વસ્તુમાં એણે ખેડાણ, પત્રકાર તરીકે હોય, લોક સાહિત્યકાર તરીકે હોય, વાર્તાકાર તરીકે હોય, તો સંપૂર્ણ સંપૂર્ણ રીતે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર મુકાય, કોઈ પણ સાંભળી શકે. આપણી પાસે ખૂબ જૂના પુસ્તકો અને સાહિત્ય અને આમાં શું છે, આ બધી વસ્તુ કર્યા પછી ગમે ત્યારે લોકો એનો ઉપયોગ કરી શકે એવો પ્રયત્ન થાય. ના, આપણી પાસે જૂનું જે આપણે ડિજિટલાઇઝ કર્યું, હા, ડિજિટલાઇઝ કર્યું, પણ એ અમુક આપણી પાસે બહુ વર્ષો જૂનો હતો એ ડિજિટલાઇઝ કર્યો છે. પણ હવે અમારો જે આ પ્રોજેક્ટ છે, વિચારી રહ્યા છે, વિચારણા હેઠળ, વર્ષો જૂનો ગાંધી મ્યુઝિયમ કર્યું છે, તો એવું એક મ્યુઝિયમ હોય કે જ્યાં બધી વસ્તુ, લોક સાહિત્ય મળે, સાહિત્ય મળે, હાસ્યનું સાહિત્ય, ગીત સંગીત, બધી વસ્તુ મળે. આવું એક ઘરે બેઠે પોતાને નેટ ઉપરથી જોવું, યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર હજી નથી મૂક્યું, પણ સારી સારી વસ્તુઓ મૂકવી. શું છે, આપણો સ્ટુડન્ટ કે આપણો ફ્યુચર જે વિદ્યાર્થી છે કે ભવિષ્ય, કે કઈ ભાષાનો મહત્વ સમજણ કઈ એલ્ડરલી પીપલ છે તેને કદી જાણવું છે, તો કદાચ ગુજરાતના ગમે છે તો વિશ્વના ખૂણે બેઠો એને જાણવું હોય તો એ મેમરેબલ એના માટે થઈ પડે. યુનિવર્સિટીના ઊંચાઈ મને
મારે જે જાણવાનું છે એમાંથી ડેટા મળી શકે છે. એજ્યુકેશનનો અર્થ જ આ છે કે તમે આ લિબરેટ કરો, તમે નોલેજ છે ને એને વેચો. એટલે યુનિવર્સિટીનું મૂળ કામ આ જ છે. ખાલી આપણી પાસે આવી જાય ને પડ્યું એમ નહીં, પણ એ બાકીના લોકોને એનો લાભ મળે એવું જ પ્લાનિંગ છે. પણ આ વિચાર આપનો સારો છે. અમે ઈચ્છીએ છીએ કે જો એ નેટ ઉપર મળતો હોય ને તો અમારા ખાસ કે અમારા જે મીડિયામાં જે લોકો છે એમાં તો કે રીડ કરતા. સાચું, બરોબર છે. તમે રીડ કરો. સાચું, યુનિવર્સિટીના ઉપર આ મળશે જોવા તો તમે રીડ કરો. આપણે પુસ્તક મેળામાં તમામ પ્રવચનોની લિંક આપી, તમામ કાર્યક્રમોની લિંક આપી. એટલે ખાલી એ પૂરું થઈ ગયું એટલે પૂરું એમ નહીં, અત્યારે તમે જોઈ શકશો અને હજી જોવે છે કેટલા લોકો, અને મેસેજ આવતા જાય છે. કારણ કે મૂળ વસ્તુ આ જ છે. ઓલ ધ બેસ્ટ. અરે થેન્ક યુ.